नमस्कार मित्रों, नॉलेज अड्डामां आपनुं स्वागत छे। मित्रों, आजना वीडियोमां आपणे बिन सचिवालयनी जे परीक्षा आवनारी छे तेना माटे मॉडल सवालो लईने आव्या छे, जे आवनारी परीक्षामां खूब ज उपयोगी बनी रहेशे। तो आ जे सवालो छे એમાં બિન સચિવાલયનો જે સિલેબસ છે તો એના પ્રમાણે આ સવાલો તૈયાર કરવામાં આવેલા છે, જેમાં તમે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, કરંટ અફેર, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન દરેક સબ્જેક્ટમાંથી તમને સવાલો જોવા મળશે। તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે। જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા સમયમાં હું જેટલા પણ નવા વિડીયો અપલોડ કરું એ બધા વિડીયોના તમને રેગ્યુલર અપડેટ મળતા રહે। તો આ વિડીયોને શેર અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો પહેલો સવાલ જોઈશું કે ભારત દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ યુદ્ધ જહાજ INS ઇમ્ફાળ પ્રોજેક્ટનું 15B અંતર્ગત લોન્ચ થયેલું કેટલામું જહાજ છે? તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ, ત્રીજું। ત્યારબાદ આમાંથી એક બીજો સવાલ પણ નીકળી શકે છે કે હાલના નેવલ ચીફ કોણ છે? તો સુનિલ લાંબા। તો એ પણ તમે યાદ રાખજો। ત્યારબાદ તમામ સંગઠિત પ્રયાસોનો આરંભ અને અંત સંકલન છે એવું કોણે કહ્યું છે? તો જેમ્સ ડી મુની। ત્યારબાદ રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્ત્વ ધરાવે છે? તો શૈલીય ગુફાઓ માટે। મિત્રો, આ જે શૈલીય ગુફાઓ છે તેને ચૈત્ય ગુફા પણ કહેવામાં આવે છે। 1958માં પીપી પાંડે દ્વારા આની શોધ કરવામાં આવેલી છે। ત્યારબાદ માનવ શરીરની બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો સી, સ્વાદુપિંડ। ત્યારબાદ જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કાર્યકારી વડાપ્રધાન તરીકે પદ પર કોણ આવ્યું હતું? તો ગુલઝારીલાલ નંદા। ત્યારબાદ ડેશ એપલ્સ આર ગ્રોન ઇન કાશ્મીર। તો આનો સાચો જવાબ આવશે નો આર્ટિકલ આવશે, આમાં કોઈ પણ જાતનો આર્ટિકલ નહીં આવશે, ખાલી એમ જ આવશે કે એપલ્સ આર ગ્રોન ઇન કાશ્મીર। ત્યારબાદ સાતમા નંબરનું જોઈએ તો રક્ષામંત્રીની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો અર્થ શું છે? તો સમગ્ર મંત્રીમંડળનો ત્યાગપત્ર। અને હાલના જે રક્ષામંત્રી છે એ પણ તમે યાદ રાખજો, કોણ છે હાલના રક્ષામંત્રી? રાજનાથ સિંહ। કોણ છે હાલના રક્ષામંત્રી? રાજનાથ સિંહ। ત્યારબાદ નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? તો સાચો જવાબ શું આવશે? સિદ્ધપુર। ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ ગરમનો સમાનાર્થી શબ્દ નથી? તો ગ્રીવા। ત્યારબાદ ખરજવો રોગ કયા સૂક્ષ્માણુથી થાય છે? તો સાચો જવાબ આવશે ફૂગ। ખરજવું થયું હોય તો એ ફૂગના કારણે થતું હોય છે। ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને દૂર કરવા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા દિવસ પહેલાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને તેની જાણ કરવી પડે? તો કેટલા દિવસ પહેલાં? તો 14 દિવસ પહેલાં। અને હાલના આપણા વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો રાજેન્દ્ર ત્રિવેદી। તો એ પણ તમે યાદ રાખજો। ત્યારબાદ કચ્છ સૌરાષ્ટ્રના પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? તો ઘંટી ઘોડો। કચ્છ સૌરાષ્ટ્રના પકવ્યા વગરની માટીના રમકડા જે બનાવવામાં આવે છે એ રમકડાને શું કહેવાય? તો ઘંટી ઘોડો। ત્યારબાદ રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો કોના દ્વારા દૂર કરવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા। ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શબ્દની મૂળ ઉત્પત્તિ, તો એને શું કહીશું આપણે? વ્યુત્પત્તિ। ત્યારબાદ ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે? તો કોણ છે? તો આર્કિમિડીઝ। ત્યારબાદ બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યોમાં ગ્રામ્ય પંચાયતની રચના થાય તેવું સૂચન કોણે આપ્યું હતું? તો ગાંધીજીએ। અને બંધારણમાં જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે
તે અનુચ્છેદ 36 થી 51માં દર્શાવેલા છે અને ભાગ પૂછે તો 3 અને 4 બંનેમાં આ દર્શાવેલું છે, તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ ગિવ સિનોનિયમ્સ ઓફ અનકોટ, તો સાચો જવાબ આવશું શું આવશે? કોરસ. ત્યારબાદ દિનેશ ગોસ્વામીની સમિતિ રચના કઈ બાબતે થઈ હતી? તો ચૂંટણીલક્ષી સુધારા માટે. ત્યારબાદ ગાડીના સાઇડ મિરરમાં કયો કાચ લગાવવામાં આવે છે? તો ગાડીના જે સાઇડ મિરર હોય એમાં બહિર્ગોળ કાચ લગાવવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી? તો વડ વાયરસ, બૂટ સેક્ટર, ફાઇલ વાયરસ, ટ્રોજન હોર્સ વાયરસ. મિત્રો, આ બધા કોમ્પ્યુટરના વાયરસના નામ છે. તો વડ વાયરસ એ કોઈ પણ જાતનો વાયરસનો પ્રકાર નથી, બરાબર છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપો. છોડા પાડવા, તો શું થશે? માનભંગ કરવું. છોડા પાડવા એટલે શું થશે? માનભંગ કરવું. ત્યારબાદ ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિઝા ઇમ્પે. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે. અને હાલના પૂછે તો કોણ છે? હાલના કોણ છે? તો રંજન ગોગોઈ. અને મિત્રો, હમણાં ગુજરાતમાં પણ ચીફ જસ્ટિસ બદલાયા છે, એ કોણ છે? તો વિક્રમ નાથ. તો એ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય. હાલમાં એટલે 2 દિવસ પહેલાં જ કદાચ ન્યૂઝમાં હતું કે ગુજરાતના ચીફ જસ્ટિસ કોણ છે? વિક્રમ નાથ. ધ કિલિંગ ઓફ વન મેન બાય અનધર મેન, તો એ શું થશે? હોમિસાઇડ. સાચો જવાબ આવશે હોમિસાઇડ. ત્યારબાદ ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? ભવાઈ ભજવવા માટે તો ભૂંગળ. ત્યારબાદ કયા એક્ટ દ્વારા ભારતીય કાયદો વ્યવસ્થિત ઢાંચામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના કરી? તો સાચો જવાબ આવશે ચાર્ટર એક્ટ 1833. ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટના કયા ઓબ્જેક્ટના બેઝિક એલિમેન્ટ ફિક્સ્ડ હોય છે? તો સ્લાઇડના. ત્યારબાદ તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ઓથ. ઓથનું શું થશે? તો આશરો. ત્યારબાદ પિઠોરા શું છે? તો પિઠોરા એક ચિત્રકળા છે જે આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે, જે રાઠવા અને બિલ્લાલ આદિવાસીઓની ચિત્રકળા છે અને એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે દિવાલ ઉપર સરસ મજાના ચિત્રો તૈયાર કરવામાં આવતા હોય છે. પિઠોરા એ આદિવાસીની ચિત્રકળા છે. ત્યારબાદ ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યો? ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યો? તો કેબિનેટ મિશન અંતર્ગત 1946માં જ્યારે સ્વરાજ પાર્ટીની સ્થાપના થઈ, ત્યારબાદ 1935માં આની અવધારણા મૂકવામાં આવી હતી અને 1946માં કેબિનેટ મિશન યોજના અંતર્ગત ભારતીય બંધારણ સભાની રચના કરવામાં આવી હતી, અને જેમાં સૌપ્રથમ અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ હતા અને અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. તો એ પણ તમે યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભારતીય બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ, અને અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હા હતા. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો પ્રજાસત્તાક રાજ્યનો ખ્યાલ એ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે, તો આ વસ્તુ ખોટી છે. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનાર આવેલા છે?
તો સીદી બશીરની. આયર્લેન્ડમાંથી શું લેવામાં આવેલું છે મિત્રો? તો રાજ્યના નીતિ નિર્દેશક તત્વો. આની પહેલાં મેં એક વિડિયો બનાવેલો છે કે કયા દેશમાંથી કઈ વસ્તુ લેવામાં આવી, એની શોર્ટ ટ્રિક બનાવેલી છે. તો જે મિત્રોએ જોયું નથી તો હું અહીંયા એક આઈ બટન ઉપર એની લિંક મૂકી દઈશ, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને એ ટ્રિક તમે જોઈ શકો છો, જેમાં મેં બધું એક ટ્રિક બનાવીને સમજાવ્યું છે કે કયા દેશમાંથી કયું કઈ વસ્તુ લેવામાં આવી, તો એ તમે ત્યાંથી જોઈ શકો છો. તો આયર્લેન્ડમાંથી શું લેવામાં આવેલું હતું? તો રાજ્યના નીતિ નિર્દેશક તત્વો. ત્યારબાદ અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનાર આવેલા છે? તો સીદી બશીરની. ત્યારબાદ આગળ જોઈએ તો નીચેનામાંથી સાચી જોડણી શોધો. શું થશે સાચી જોડણી? તો મયુર વાહિની. ત્યારબાદ પાવર પોઈન્ટ એપ્લિકેશન મુખ્યત્વે કયા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો પ્રેઝન્ટેશન માટે. ત્યારબાદ નખ પરથી નેલ પોલિશ દૂર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો પ્રોપેનનો. ત્યારબાદ ચિત્રકલાના વિકાસ માટે ભાવનગરના મહારાજા તખ્તસિંહ ભારતના કયા પ્રખ્યાત ચિત્રકારને પોતાના રાજ્યમાં નિમંત્રિત કરેલા? તો એમનું નામ શું હતું? રાજા રવિ વર્મા. ત્યારબાદ ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો આવેલા છે? ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો આવેલા છે? રુદ્રદામન, સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત કે ઉપરોક્ત બધા? તો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા. રુદ્રદામનના પણ છે, સમ્રાટ અશોકના પણ છે અને સ્કંદગુપ્તના પણ શિલાલેખો ગિરનારની તળેટીમાં આવેલા છે. ત્યારબાદ આમુખને બંધારણનું પરિચય પત્ર કોના દ્વારા કહેવામાં આવેલું છે? તો એન એ પાલખીવાળા. આમુખને બંધારણનું પરિચય પત્ર કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો એન એ પાલખીવાળા દ્વારા. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ સંધિ જોડો. કૃત વત્તા અપરાધ. તો સાચો જવાબ શું આવશે? કૃતાભ્રાત, કૃતાપરાધ. બરાબર છે, કૃતાભ્રાત. ત્યારબાદ આંખના રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન એ. વિટામિન સીની ઉણપથી શું થાય? સ્કર્વી. વિટામિન બીની ઉણપથી શું થશે? તો બેરી બેરી. તો એ પણ તમે યાદ રાખો, આ બધા પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ બંધારણ સભાએ રાષ્ટ્રગીત ક્યારે સ્વીકાર્યું હતું? તો 24મી જાન્યુઆરી 1950ના દિવસે. 24મી જાન્યુઆરી 1950માં બંધારણ સભાએ રાષ્ટ્રગીત સ્વીકાર્યું હતું. ત્યારબાદ પ્રસિદ્ધ વૌઠાનો મેળો અમદાવાદના કયા જિલ્લામાં, અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? પ્રસિદ્ધ વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? તો ધોળકા. મિત્રો, આ જે જગ્યાએ વૌઠાનો મેળો ભરાય છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. તો આ 7 નદી કઈ છે? તો હાથમતી, માજમ, સાબરમતી, મેશ્વો, વાત્રક, ખારી અને શેઢી. મિત્રો, આ સવાલ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો છે, તમને જોડકામાં પણ પૂછી લે. હાથમતી, માજમ, સાબરમતી અને બીજી કોઈ ઢાઢર નદી આપી દે અને તમને પૂછે કે વૌઠાના મેળામાં, વૌઠાનો મેળો જ્યાં ભરાય છે ત્યાં 7 નદીનો સંગમ થાય છે, એમાંથી નીચેનામાંથી કઈ નદી છે જે એનો સંગમ થતો નથી? તો આ 7 નદી તમારે યાદ રાખવી જરૂરી છે. તો એના માટે મેં એક ટ્રિક બનાવેલી છે, હા માસા માઓ ખાશે. શું છે? હા માસા માઓ ખાશે. હા એટલે હાથમતી, મા એટલે માજમ, સા એટલે સાબરમતી, મા એટલે મેશ્વો, વા એટલે વાત્રક, ખા એટલે ખારી, સે એટલે શેઢી. તો આવી રીતે તમે યાદ રાખજો. અહીંયા લખી દઉં, હા માસા માઓ ખાશે. બરાબર છે,
હા માસા માઓ ખાશે, હા એટલે હાથમતી, મા એટલે માઝમ, સા એટલે સાબરમતી, મેશ્વો વાત્રક, ખા એટલે ખારી, સે એટલે શેરડી. તો આવી રીતે તમે આ શોર્ટ ટ્રીકથી તમે યાદ રાખી શકશો. પ્રસિદ્ધ વઉઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? ધોળકામાં, જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે. કઈ કઈ નદી છે? હાથમતી, માઝમ, સાબરમતી, મેશ્વો, વાત્રક, ખારી અને શેરડી. એની ટ્રીક કઈ છે? હા માસા માઓ ખાશે. અને બીજો એક સવાલ પણ તમે યાદ રાખજો કે પ્રસિદ્ધ વઉઠાનો મેળો એ ક્યારે ભરાય છે? તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે. તો એ પણ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પરીક્ષામાં આના પરથી સવાલો પૂછાઈ ગયા છે. ત્યારબાદ, નાસા દ્વારા તાજેતરમાં સૂર્યમંડળના કયા ગ્રહ પર સૌ પ્રથમ વખત ભૂકંપની નોંધ કરવામાં આવી? તો મંગળ ગ્રહ ઉપર. ત્યારબાદ, સ્વામી દયાનંદ સરસ્વતીનું દીક્ષા લીધા પહેલાંનું નામ શું હતું? તો મૂળશંકર. બરાબર છે. ત્યારબાદ, સમાસ ઓળખાવો માતૃ વત્સલ્ય. સમાસ ઓળખાવો માતૃ વત્સલ્ય. તો આનો સમાસ ઓળખાવાનો છે. મિત્રો, આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. બરાબર છે. ત્યારબાદ, નીચેનામાંથી કયું પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર નથી? તો કયું છે? તો લાઇન પ્રિન્ટર. ત્યારબાદ, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ધ વર્ડ હાફ. તો એનું બહુવચન રૂપ આપણે શોધવાનું છે. તો શું થશે? તો હાફ, સી આવશે ઓપ્શન સાચો. ત્યારબાદ, ન્યુમોનિયા શેનાથી ફેલાતો રોગ છે? તો ન્યુમોનિયા એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. ત્યારબાદ 38મું જોઈએ કે 300 પીસ બનાવતા સુરેખાને 100 દિવસ લાગે અને સુલેખાને 150 દિવસ લાગે. તો બંનેનો સંયુક્ત કામનો દર કેટલા 100 પીસ પ્રતિ દિવસ થાય? તો 3100 પીસ છે જે સુરેખા 100 દિવસમાં બનાવે છે અને 3000 પીસ સુરેખા 150 દિવસમાં બનાવે છે. તો 3000 ભાગ્યા 100 કરીશું તો આપણને 30 મળશે. એટલે કે સુરેખા એક દિવસમાં કેટલા બનાવે છે? 30. અને સુલેખા કેટલા બનાવશે? 3000 ભાગ્યા 150 એટલે 15 × 30 એટલે 20 બનાવશે. બરાબર છે. તો આ બંનેનો સંયુક્ત એટલે કે બંનેનો સરવાળો કરીશું તો કેટલો થશે? 50. તો બંનેનો સંયુક્ત દર કેટલો થશે? 50 પીસનો. બરાબર છે. તો ત્યારબાદ, બંધારણના અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કેન્દ્ર અને રાજ્યની કારોબારી તંત્રનો, સંસદ અને રાજ્યોની વિધાનસભાનો, મ્યુનિસિપાલિટી અને પંચાયતોનો, LIC અને ONGC જેવી સંસ્થાઓનો. તો આ બધું જ 1, 2, 3, 4 આ બધાનો સમાવેશ બંધારણના અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યોની વ્યાખ્યામાં કરવામાં આવેલો છે. ત્યારબાદ છેલ્લો સવાલ જોઈએ આપણે. બોયઝ ડુ ધીસ ટાસ્ક their selves. તો મિત્રો, હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.